કમરેશ ખાતે ખેતમજૂરીનું વેતન વધારવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જી ટીવી ગુજરાત ન્યૂઝ કામરેજ સુર છેલ્લા ઘણા સમયથી આ રોજગાર મુદ્દે જે મજૂરો છે તેને ફક્ત સો રૂપિયા જે આપવામાં આવે છે મજૂરીના તો આ મોંઘવારીના હિસાબે પેટ્રોલના ભાવ અનાજના ભાવ તેમજ દરેક વસ્તુના ભાવ જે વધી રહ્યા છે તેના અનુસંધાને દિગ્ગજ ગામ ખાતે કામરેજ તાલુકાના જે ચાર તારીખથી હડતાલ પર ઉતરેલા અને હડતાળ પર બેઠેલા તમામ મજૂરો જેને રોજગાર વિશે હજી કોઈ પણ જાતનો નિકાલ નથી આવ્યો રોજગારી વધારવા માટે જે હડતાળ પાડી હતી છતાં પણ કંઈ જવાબ નથી મળ્યો તો આજે કામરેજ તાલુકામાં કામરેજ તાલુકાની અંદર પ્રાંત અધિકારીને એક આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે જેમાં

તો આ મોંઘવારીમાં કેમ પોસાય કામરેજ તાલુકાના દિગસ ગામ ખાતે ચાર દિવસ થયા હડતાલ પર ઉતરેલા ખેતમજૂરો હજુ સુધી એમને કોઈ પણ જાતનો ન્યાય મળ્યો નથી અને મજૂરીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી તો મજૂરોનું કહેવાનું છે કે સો રૂપિયામાં મારું ઘર કેમ ચાલે આ મોંઘવારીમાં અવારનવાર ખેડૂતો તેમજ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી આનો કોઈપણ જાતનો નિકાલ આવ્યો નથી ત્યારે કામરેજ મામલતદાર ઓફિસે બીજીપી બીટીએસ સુરત જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા કામરેજ ખાતે એક જબરજસ્ત રેલીનું આયોજન કર્યું છે કામરેજ ચાર રસ્તાથી મામલતદાર ઓફિસ સુધીની રેલીનું આયોજન હતું સાથે આજુબાજુમાંથી દરેક ગામમાંથી વધારેલા ખેતમજૂરો તેમજ પાર્ટીના સ્વયંસેવકો મજૂર સ્ટાફ ભેલિસ્તાન ટાઈગરના કાર્યકર્તાઓ સાથે મળીને ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે જુસ્સા સાથે રેલી કાઢવામાં આવી કામરેજના મામલતદાર ઓફિસમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે તમામ સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે આ મોંઘવારીમાં મજૂરોને કઈ રીતે પોસાય તો મામલતદાર ઓફિસને રજૂઆત કરી હતી અમારી મજૂરીમાં વધારો કરાવો તેવું એક લેખિત આવેદનપત્ર આપ્યું છે આનો તાત્કાલિક નિકાલ અને અમને ન્યાય આપો તેવી રજૂઆત કરી છે આવા ધમધમતા આકરા તાપની અંદર પોતાને જલ્દી ન્યાય મળે તે માટે આપની પાસે આજે રજૂઆત કરવા કામરેશ મામલેદાર ઓફિસે હાજર થયા છે તમામ રજૂઆતો સાંભળીને ખાતરી આપી હતી કે ઝડપીમાં ઝડપી નિકાલ થશે તેવી જાણકારી મળી છે તમામ ખેતમજૂરો દ્વારા જણાવવામાં આવ્યું કે હજુ પણ જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંંધ્યા માર્ગે ભયંકર આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ટાઈગર સેનાના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં આ જ રીતે આવેદનપત્ર આપવામાં આવશે અને અમને ન્યાય મળવો જોઈએ તેવું જણાવ્યું હતું સાથે કામરેજ પોલીસ પણ હાજર રહી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી અશોક મંજાસરા જીટીવી ન્યૂઝ કામરેજ